છેલ્લા કેટલાય દિવસોથી ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં આ સાથે જ સુરત જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ઉકાઈની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉકાઈની સપાટી છે તે 341 ફૂટને પાર કરી ગઈ છે અને ઉકાઈમાં જે ઉપરવાસમાંથી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉકાઈનું લેવલ મેન્ટેન કરવા માટે સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે જ કોઝવે પણ ઓવરફ્લો થયો છે. જો કોઝવેની આપણે વાત કરીએ તો ઉકાઈમાંથી પાણી આવતો કોઝવેની સપાટી આજ રોજ 9.57 મીટર નોંધાઈ છે અને કોઝવેની આમ જો જોવા જઈએ સપાટી ભયજનક સપાટી છે તે 6 ફૂટ છે, એટલે કોઝવે પણ તેની ભયજનક સપાટી કરતાં 4 ફૂટ જેટલો ઉપર વહી રહ્યો છે. ત્યારે તાપી પણ બે કાંઠે વહેતી થઈ છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તાપી નદી કઈ રીતની પરિસ્થિતિ છે હાલમાં. અને આપણે હમણાં આજે ઓવારા ખાતે આવેલા છે, ચોક બજાર ખાતેના ઓવારા ખાતે આવ્યા છે અને ત્યાં તમે જોઈ શકો છો કઈ રીતની પાણીની સ્થિતિ છે. પાણી છે તે અંદર સુધી આવી ગયું છે અને આ ઝૂંપડાઓ છે, ઝૂંપડામાં પણ પાણી, બધા ઝૂંપડાઓ છે તે પાણીમાં ગરક થઈ ગયા છે અને તેને કારણે ઝૂંપડાવાસીઓએ પણ સ્થળાંતર થવાની ફરજ પડી છે. ઝૂંપડાવાસીઓ છે તે નજીકમાં જ અહીંયા પોતાનું શેલ્ટર હોમ જેવું બનાવીને રહી રહ્યા છે અને એ લોકો કહી રહ્યા છે કે આજે સવારથી આ પ્રકારની કન્ડિશન છે અને ઉકાઈમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પ્રમાણે તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને તે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નજીકના કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સ્કૂલોમાં. ત્યારે અહીંયા જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ફાયરના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ફાયરની ટીમ પણ અહીંયા હાજર છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના જવાનોને અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે કારણ કે જે પ્રકારે પાણીનું લેવલ વધી રહ્યું છે તે પ્રમાણે અહીંયા કોઈ પણ ઘટના ન બને તેને માટે એ લોકોને તૈનાત કરવામાં આવે. ત્યારે જે ફાયરના જવાન છે તેની સાથે આપણે વાત કરીશું. જી સર, આપ જણાવશો કે આપને ટીમને અહીંયા તૈનાત કરવામાં આવી છે, શું કહેશો? મેડમ, અમે મુગલી સરા ફાયર સ્ટેશનથી અહીંયા બંદોબસ્ત માટે આવ્યો છે. ડબકાવાળા સવારથી અહીંયા બંદોબસ્ત આપવામાં આવ્યો છે. જે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે છે તેનાથી કોઈ પાણીની ઉતરીને કોઈ ઘટના નહીં થાય એના માટે અહીંયા અમારો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. શું લાગે છે, ઉપરથી પાણી જે રીતનું છોડવામાં આવી રહ્યું છે તે પ્રમાણે હજુ સ્થિતિ વધારે વણસી શકે છે, વધુ પાણીનું લેવલ વધી શકે છે એવી શક્યતા તો છે મેડમ? એના માટે આ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અને તમને કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે હાલમાં? હાલમાં કંઈ નહીં, જે પાણીની જે વઢગઢ ચાલે છે એ રેગ્યુલર ઇન્ફોર્મેશન અમે અમારા કંટ્રોલ રૂમમાં આપીએ છીએ. બિલકુલ, ફાયરની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. અહીંયાથી જે પણ પાણીનું વધઘટ થાય તેની તમામ ઇન્ફોર્મેશન, તમામ અપડેટ તેઓએ આપવાનું રહેશે ફાયર વિભાગમાં. તે ઉપરાંત અહીંયા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેઓ છે તે જેકેટ લઈને અને આ જે રિંગ છે તે બધું લઈને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે કારણ કે પાણીનું જે પ્રમાણે લેવલ વધી રહ્યું છે. અહીંયા સ્થાનિકો પણ હાલમાં અહીંયા જ રહી રહ્યા છે તો તેઓ અહીંયા પાણીમાં જાય અને કંઈક પણ ઘટના ન બને તે માટે તેમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ અહીંયા સ્થાનિક પણ આપણી સાથે હાજર છે. આપણે તેમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે આ પાણી ક્યારે આવ્યા છે, કઈ રીતની અહીંયાની પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે. જી સર, તમે જણાવશો કે અહીંયા કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને પાણી ક્યારે આવ્યા? હા, પાણી ગઈકાલથી ચાલુ છે પણ અમને કંઈ સહાયતા મળતી નથી અહીંયા ને. અહીંયા અમે બધા જ આખી ઝૂંપડપટ્ટીમાં દર વર્ષે અમારે આ જ ભેજામારી થાય છે અને કોઈ સરકાર તરફથી મદદ મળતી નથી અમને. અહીંયા સવારથી કોઈ અધિકારી કે કોઈ આવ્યું છે ખરું? ફાયરની ટીમ તો અહીંયા તૈનાત છે પણ બીજું કોઈ આવ્યું છે? બીજું કોઈ નથી આવ્યું, કોઈ અધિકાર નથી આવ્યો. આ ગઈકાલે પોલીસવાળા આવીને જરાક સહાયતા કરીને ચાલ્યા ગયેલા હતા, બાકી કોઈ અમને બચાવવા બી નથી આવતા. અમે ખુદ જ અમારી હિફાજત કરીએ છીએ. તો હમણાં તમે ક્યાં રહી રહ્યા છો? કારણ કે તમારા ઘરોમાં તો પાણી ઘૂસી ગયા છે તો તમે હમણાં ક્યાં છો? અમને દરવાજા પાસે મેં બધા પડતો રહેવા ગયેલા છે. ઝૂંપડપટ્ટી ક્યાં ઘરી ગયા છો? તમના દરવાજા પાસે ટેકરા પર. જી બિલકુલ, તો અહીંયા સ્થાનિકનું એક સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા કોઈ પણ પ્રકારની સહાયતા કરવામાં નથી આવતી. તે લોકો પોતે જ અહીંયા ઝૂંપડા બનાવીને અહીંયા જે છે તેઓ રહી રહ્યા છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એક વર્ષ નથી જ્યારે પણ વધારે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે છે અને તાપીમાં પાણી વધારે આવે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થાય છે. કેમેરા પર્સન ફૈઝાન ઝારા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.